नमस्कार, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आपणे धोरण 6 માં જે આપણો ચેપ્ટર ચાલી રહ્યું છે, ચેપ્ટર નંબર 6 પૂર્ણાંક સંખ્યાઓ, એમાં આજે આપણો ટોપિક છે કે પૂર્ણાંકોની બાદબાકી। તમે જે રીતે પૂર્ણાંકોનો સરવાળો જોયા, એ જ રીતે હવે આપણે શું જોઈશું, એમની બાદબાકી। હવે હું તમને ઉદાહરણ આપું। ધારો કે હું ઉદાહરણ તરીકે 4 ઓછા 2 લઉં છું, તો તમે સરળતાથી કહી શકો चार अच्छा बे, जवाब कितना हो उसे बे। परंतु जो उच्चार उच्चा उच्चा बे लो, कारण के उच्चा बे वो समावेश कई संख्या में था, पूर्णांक संख्या में, कारण के पूर्णांक संख्या में जीरो आउ से धन आउ से अने ऋणपण संख्या आउ से। हवे आज ये आपने दाखिल लिखो छे, तो हवे तमे आमा शू करसो। मैं तमने पेलू चौरस कोष्टक याद राखवानु कह्यो। जो तमे चौरस कोष्टक याद नहीं राखो, तो तमने आ सरवाळा बादबाकी आवडशे नहीं, अने पाछळथी जे गुणाकार भागाकार आवशे एमां पण तमने तकलीफ पड़शे। तो ए चौरस कोष्टकना आधारे हवे अहींया शुं छे, माइनस मतलब के ओछा, माइनस ने शुं कहेवाय, ओछा, अने प्लस एटले के सरवाळो। हवे माइनस माइनस शुं थशे, आपणुं पेलुं चिह्न कोष्टकमां शुं हतुं के बे चिह्नो समान होय तो शुं थाय, प्लस। तो 4 प्लस, हवे आ तमे आ बंने चिह्ननुं तो करी दीधुं, हवे कौंसमां शुं वध्युं, खाली 2। હવે તમે સરળતાથી કરી શકશો, 4 + 2 કેટલા થશે, 6। એ જ રીતે ધારો કે કોઈ બીજું ઉદાહરણ હોય કે 4 - 10, 4 - 10, તો અહીંયા શું થશે, ઓછા વત્તા શું થાય, માઇનસ, પ્લસ, માઇનસ, અલગ નિશાની હોય તો નિશાની શેની આવશે, માઇનસ, ઓછા, તો અહીંયા આપણે શું મૂકીશું, ઓછા 10। કેમ, કારણ કે માઇનસ પ્લસ માઇનસ માટે। હવે 4 - 10 તો બાદબાકી થશે, તો કેટલા આવશે, 6, મોટી સંખ્યાની નિશાની, તો 4 મોટા કે 10, 10 મોટા, તો 10 ના આગળ કઈ નિશાની છે, માઇનસ, માટે અહીંયા આપણે શું મૂકીશું, માઇનસ 6 આપણો જવાબ। હવે એ જ રીતે હું એક બીજું ઉદાહરણ લઉં છું। આ જ રીતે આપણે ઘટલો ઉદાહરણ દ્વારા સમજી શકીએ છીએ કે કઈ રીતે સરવાળા બાદબાકી થાય। ધારો કે કોઈ મોટી સંખ્યા હોય, 50 - 9, તો હવે તમે અહીંયા જોજો, 50 એમના એમ હશે, ઓછા ઓછા બંને નિશાની છે, માટે સરવાળો અને કૌંસમાં 9। હવે 50 - 9 કેટલા થશે, 59 આપણો જવાબ। તો આ રીતે કોઈ પણ દાખલાની કોઈ પણ મોટી રકમ હોય, તો ફક્ત તમે કોઠાના આધારે જે ચિહ્નો વાળો હતો શું હતું, જો બે સમાન નિશાની હોય તો પ્લસ આવશે, શું આવશે, પ્લસ, એક માઇનસ હોય પ્લસ હોય તો શું આવશે, માઇનસ, મતલબ કે વિરુદ્ધ નિશાની હોય તો શું આવે, માઇનસ। આ કોઠો તમારે કમ્પલસરી ફરજિયાતલી યાદ રાખવાનો, તો જ તમને સરવાળો અને બાદબાકી આવશે। હવે ધારો કે મેં જે આ ઉદાહરણ લીધું છે પહેલું, 4 - 2, એને ધારો કે તમને એવી સૂચના આપેલી હોય કે સંખ્યા રેખાની મદદથી બાદબાકી કરો, આ રીતે ને, શેની મદદથી, સંખ્યા રેખાની મદદથી, તો તમારે શું કરવું પડે, સર્વપ્રથમ સંખ્યા રેખા દોરવાની, વચ્ચે શું આવશે, 0, 1, 2, 3, 4 અને 5, આ બાજુ માઇનસ 1, માઇનસ 2,
અંગુઠા રેખા ઉપર આપણે દર્શાવીશું કે 4 એટલે અહીંયા હવે શું આવશે વત્તા એટલે આપણે ક્યાં જઈશું જમણી બાજુ તો અહીંયા 4 પછી 1 એકમ 2 એકમ શું જવાબ આવ્યો 6 આવી ગયો જવાબ તો તમારે જો સંખ્યા રેખા ઉપર બે ચિહ્નો આપેલા હોય તો એક આ સ્ટેપ લખવાનું અને એના પછી અહીંયા આપણે દર્શાવીશું તો આ રીતે કોઈ પણ સંખ્યાનો જો સરવાળો અથવા તો બાદબાકી તમને આપેલી હોય તો તમે શું કરશો અહીંયા આ રીતે દર્શાવશો હવે ધારો કે અહીંયા 4 ઓછા વત્તા 10 છે કેટલા છે 4 ઓછા વત્તા 10 ધારો કે આ દાખલો છે અને હું કહું કે આને સંખ્યા રેખાની મદદથી તમારે દર્શાવવાનું તો સૌપ્રથમ આપણે શું દોરીશું સંખ્યા રેખા 0 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 કેમ આપણે 11 સુધી દર્શાવ્યું કારણ કે અહીંયા મોટામાં મોટા શું છે 10 છે બરાબર હવે માઈનસ 1 માઈનસ 2 માઈનસ 3 માઈનસ 4 માઈનસ 5 માઈનસ 6 7 માઈનસ 8 માઈનસ 9 અને માઈનસ 10 હવે અહીંયા શું છે માઈનસ પ્લસ ઓછા વત્તા શું થશે ઓછા આપણે આ સ્ટેપ સુધી મૂકી દીધું હવે અહીંયા 4 છે તો તમે ક્યાં આવશો પહેલા 4 ઉપર એના પછી શું છે ઓછા 10 મતલબ કે ઓછા એટલે આપણે સંખ્યા રેખાની કઈ બાજુ ખસીશું ડાબી બાજુ કેટલા એકમ તો 10 એકમ તો હવે ખસીએ 1 2 4 5 6 7 8 9 અને 10 તમે કેટલા એકમ ખસ્યા 10 એકમ ક્યાં આવ્યું માઈનસ 6 ઉપર તમારો જવાબ કેટલો આવે છે માઈનસ 6 જુઓ બંને જવાબ કેવા આવશે સેમ સરખા તો આના ઉપરથી તમે શું કહી શકો કે તમે પહેલી રીતે મતલબ કે ચિહ્નોના આધારે દાખલો ગણો કે પછી સંખ્યા રેખાના આધારે ગણો બંનેમાં જવાબ તમને કેવા મળે છે સરખા સમાન મળે છે તમારું ઉદાહરણ નંબર 7 છે આ રીતનું છે કે માઈનસ 8 માઈનસ માઈનસ 10 માઈનસ 8 માઈનસ માઈનસ 10 ની કિંમત શોધો તો તમને એવું કીધું હોય કે ખાલી ની કિંમત શોધો તો આપણે શું કરીશું માઈનસ 8 પહેલા એમ ને એમ હવે અહીંયા શું થશે ઓછા ઓછા બે નિશાની સમાન શું થશે વત્તા 10 હવે શું કરશો તમે તો ઓછા વત્તા શું થશે બંને નિશાની અલગ અલગ ઓછા વત્તા તો શું થશે ઓછા મતલબ કે બાદ બાકી તો 10 માંથી 8 કાઢો તો કેટલા રહેશે 2 મોટી સંખ્યાની નિશાની તો મોટી સંખ્યા કઈ છે 10 માટે અહીંયા શું આવશે પ્લસ 2 તમે પ્લસ ની નિશાની કરો કે ના કરો એને શું કહેવાય પ્લસ કારણ કે અહીંયા હું 3 લખું 3 નો મતલબ શું થાય કે અહીંયા પ્લસ 3 છે એમાં તમે પ્લસ ભૂલી જાઓ દર્શાવવાનું તો પણ એ પ્લસ જ કહેવાય હવે આ જ રીતે ધારો કે અહીંયા તમને કીધું કે સંખ્યા રેખાની મદદથી શોધો તો તમારે આના જે આ બે ચિહ્નો છે એમાંથી કયામાં ફેરવવાનું એક ચિહ્નમાં એના પછી અહીંયા તમને ક્યાં ઊભું રહેવાનું કીધું છે પહેલું જ માઈનસ 8 તો તમે ક્યાં ઊભા રહેશો માઈનસ 8 ઉપર એના પછી પ્લસ છે તો કઈ તરફ ખસવાનું તમારે જમણી તરફ કેટલા એકમ 10 એકમ તો ધારો કે આપણે ખસીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 શું જવાબ આવે છે 2 આવી ગયો તો તમારે શું કરવાનું સંખ્યા રેખા દોરવાની આની જે નીચે દર્શાવ્યું છે પેલું ઉપર દર્શાવ્યું છે એના કારણે તમારે ક્યાં આ દર્શાવવાનું ઉપર અને આ દાખલો ગણવાનો તો આપણને કોઈ પણ રીતે કિંમત શોધો કીધું હોય તો આપણે શોધી શકીએ કે ના શોધી શકીએ શોધી શકીએ જો સંખ્યા રેખાની મદદથી કીધું હોય તો સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું અને ના કીધું હોય તો અમે સરળ રીતે આ રીતે દર્શાવી શકીએ તો તમને સૌપ્રથમ આ કોઠો આવડવાનો બહુ જ હજી પણ કહું